નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સિંગવડના તોરણી ખાતે બાળકી સાથે બનેલી ઘટનાને પગલે સિંગવડ સર્વધર્મ સમાજ દ્વારા મૌન રેલી સાથે કેન્ડલ માર્ચ યોજવામાં આવી. આજરોજ સિંગવડ તાલુકાએ કેન્ડલ માર્ચ યોજી અને જે તોરણી પ્રાથમિક શાળા મુકામે જે 6 વર્ષની બાળા સાથે ત્યાંના ગોવિંદ નર્ત નામના આચાર્ય દ્વારા જે દુષ્કર્મ કરી એમને મોતને ઘાટ ઉતારવામાં આવેલ છે, એની આત્માને શાંતિ મળે એ માટે અમે કેન્ડલ માર્ચ યોજી અને એમના પરિવારને પણ આ આવી પડેલ દુઃખને સહન કરી શક્તિ મળે એ માટે અમે પ્રકૃતિને પ્રાર્થના કરીએ છીએ. મેં સોશિયલ મીડિયા મારફતે સરકારશ્રીને કહેવા માગું છું કે તમે બેટી પઢાવો બેટી બઢાવોના તો જે તમે બણગાં ફૂંકો છો, તો અમારી જે બેટીઓ છે મા દીકરીઓ છે એ સુરક્ષિત નથી. તમારી સરકારની અંદર અમને એવું લાગી રહ્યું છે, જો શાળાના પ્રિન્સિપલ જ જો આવી દુષ્કર્મ જઘન્ય કૃત્ય કરતા હોય તો અમારી બાળકીઓ અમે કોના ભરોસે શાળાએ મોકલીએ. એટલે જે આ તમારા જે સ્લોગન છે એ અત્યારે અમને કંઈ નિરર્થક લાગી રહ્યા છે. જોહર, જય બાબાદેવ, જય આદિવાસી. દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે તોરણી પ્રાથમિક શાળાની અંદર પોતાની જ સ્કૂલના આચાર્યએ પહેલા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની જેની ઉંમર 6 વર્ષની છે તેને દુષ્કર્મ કરવાના ઈરાદે એનું ગળું દબાવી મારી નાખવામાં આવી છે. જે ગોવિંદ નટને કડીમાં કડી સજા થવી જોઈએ અને એને ફાંસી નહીં પણ સુડીની સજા થવી જોઈએ. આજે અમને ડર લાગે છે અમારી બેન દીકરીઓને સ્કૂલમાં મૂકવા જતાં કે હવે સ્કૂલમાં જઈએ તો મૂકી આવીએ અને લઈ આવીએ, તો અમારી જે બેન દીકરીઓ છે એને અમારે એવો ડર પેસી ગયો છે મા બાપના દિમાગમાં કે મારી છોકરીને શિક્ષણ આપવું કે કઈ રીતનું શિક્ષણ આપવું. હવે બેટા તું ભણજે એવું કરીએ કે બેટા તું પોતાના પારંપરિક હથિયારો લઈને જા, જેથી આવા દુષ્કર્મ ગુજારનારા જે વ્યક્તિ હોય અને આવો પ્રયાસ કરે તેને તું એ હથિયારથી એના અંગ પર વાર કરી અને એને મારી નાખ. અમે એટલી ચિંતામાં છે મા બાપ કે અમારી દીકરીઓને અમે શું કરીએ, એમ ભણાવીએ કે પછી આવા જે વિચાર નથી આવતા એવા પણ અમે વિચાર અમારી છોકરીઓને પીરસવા એક મજબૂર બાપ બનીને આવું અમે છોકરીઓને શીખાડવા કે શું કરીએ, એમ એટલો ડર પહી ગયો છે. ગુજરાતની અંદર રોજે રોજના ન્યૂઝ જોઈએ ત્યારે વારંવાર કરી કે અહીંયા આવું થયું અહીંયા આવું થયું, તો એમ ડર લાગવા લાગ્યો છે કે છોકરીઓને શું કરીએ એમ. એટલે આવા જે દુષ્કર્મ ગુજારે છે એવા વ્યક્તિઓને સુડીને સજા આપવી જોઈએ અને વહેલી તકે આવા નરાધમને ફાંસીની સજા ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર ચલાવી અને ફાંસીની સજા આપવી જોઈએ. જેથી સરકારશ્રીને મારો અનુરોધ છે કે આવો નવો કાયદો ઘડી અને આવા નરાધમને ફાંસીની સજા આપવી જોઈએ. સિંગવડ તાલુકાના પીપળિયા ગામની એક ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષીય બાળકી સાથે તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા બળાત્કારનો પ્રયાસ કરી હત્યા કર્યાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં હત્યારા ગોવિંદ નટ વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે સિંગવડ નગરમાં સર્વધર્મ સમાજ દ્વારા મૌન રેલી અને કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી, જેમાં તમામ સમાજના લોકો જોડાયા હતા અને આરોપી ગોવિંદ નટને ફાંસીની સજાની માંગ કરવામાં આવી હતી. આજરોજ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા મથકે સિંગવડ ગામે જે તોરણી ગામે એક નાનકડી બાળકી જોડે તેના સ્કૂલના આચાર્ય જ એની સાથે શારીરિક અડપલા કરી અને તેનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી તે બાબતે આજે આદિવાસી સમાજ તેમજ ઓબીસી સમાજ તેમજ સર્વ સમાજ દ્વારા આજરોજ સિંગવડ મથકે મૌન રેલીનું આયોજન કરવામાં આવેલું છે. જે બાબતે સરકારશ્રીને અમે કહેવા માંગીએ છીએ કે ઘટના ચાહે મણિપુરની હોય, ઘટના ચાહે બેંગ્લોરની હોય કે પછી આ ઘટના ચાહે દાહોદની હોય, ભારતમાં સમગ્ર ભારત દેશની અંદર જે સ્ત્રીઓ પર રેપ એન્ડ મર્ડર કે જ્યારે રેપ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે એમાં ચૂકી જાય તો મર્ડર કરીને ઘેર ઘેર લાશો ફેંકી દેવામાં આવે છે, જે બાબતે લોકસભા અને એસેમ્બલીમાં બંને જગ્યા પર ભારત દેશને ગુજરાત રાજ્યમાં એવા તમામ રાજ્યોમાં આ એક નવો કાયદો લાગુ કરે અને જે પણ આવા રેપિસ્ટ હોય તેઓને મોતને બદલે મોત જ આપે એવી અમે સરકારશ્રીને માંગ કરીએ છીએ. અને આ દાહોદ જિલ્લો છે એક આદિવાસીનો શેડ્યુલ એરિયો છે, જે જિલ્લામાં રહેતા તમામ સર્વ સમાજ
ના જોડે કોઈ પણ જે દીકરી હોય એમના જોડે અત્યાચાર કે રેપ જ્યારે પણ થશે ત્યારે આદિવાસી સમાજ તેઓના પડખે ઊભો રહેશે, એટલો અમે આદિવાસી સમાજ આહવાન આપીએ છીએ. જય જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ. આજે આદિવાસી પરિવાર દાહોદના દરેક તાલુકાના યુવાનો તથા દાહોદના સર્વે સમાજના યુવાનો અને વડીલો ઉપસ્થિત થયા છે. અમે અત્યારે સિંગવડ ખાતે મૌન રેલીનું પ્રસ્થાન કરી રહ્યા છે, જે તોયણી ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય દ્વારા પોતાની 6 વર્ષની પહેલા ધોરણમાં દીકરી ભણતી હતી તેનું બળાત્કાર કરી અને એના પ્રયાસમાં નિષ્ફળ થવાના કારણે તે બાળકીની હત્યા કરી દેવામાં આવી છે. તો તેના વિરોધમાં સર્વ સમાજ અને આદિવાસી પરિવાર એ માંગણી સાથે આજે રેલી કાઢી રહ્યા છે કે આ જે હત્યારો છે, બળાત્કારી છે, એને ફાંસીની સજા આપવામાં આવે અને આવા બીજા 10-15 માણસો બીજા એવા કોઈ આ વિષયમાં વિચાર પણ ના કરે એવી રીતે એને સજા આપવામાં આવે. અને આ જે બાહુલ્ય વિસ્તાર છે એ આદિવાસી બાહુલ્ય વિસ્તાર છે, અનુસૂચિત વિસ્તાર છે, તેના કારણે આદિવાસી વિસ્તારમાં જે પણ કોઈ ઘટના બનશે, કોઈ પણ સમાજની દીકરી હશે એ આદિવાસી સમાજની દીકરી ગણાશે અને એ પ્રમાણે આદિવાસી સમાજ એની જવાબદારી સ્વીકારે છે કે કોઈ પણ સમુદાય હોય, કોઈ પણ ધર્મના લોકો હોય, આદિવાસીઓ એમના પડખે ઊભા રહેશે અને એમને આજે ન્યાય અપાવવા માટે ઉપસ્થિત થશે.